सदानन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभक्षयुगल कृपा पारावार श्रितसकल जीवा सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारयनमुनि दर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मवतारिणे श्री नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણશ્યામ મહારાજની જય બધાય ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદ્ગુરુ નિષ્કોળન સ્વામી મનગંજન ગ્રંથની અંદર છેલ્લે કથા લખે છે નિજમન જીતી ગયું છે અને આવે સ્વામી નિજમન ગાદીએ બેઠા પછી સ્વામી છેલ્લે છેલ્લે પણ આપણા જેવા મુમુક્ષુઓને આ માર્ગે ચાલીને આપણું નિજમન ગાદી ઉપર બેસે અને જે પરમાત્માનું ભજન કરવા માટે આપણે આ સત્સંગમાં આવેલા છીએ ભજન સારી રીતે થાય સ્મરણ અને ભજન ઉપર વજન આપવાનું છે વજન સારી રીતે આપણે આપી શકીએ જગતની રૂપ અને પંચ વિષયમાં આસક્તિૂપ જે વજન અપાઈ ગયું છે વજન ઓછું થાય એના માટે સ્વામી આપણા આત્માને જગાડવા માટે આ વાતો કરે છે સ્વામીએ છેલ્લે એમ કીધું કે આ મનનો ઝઘડો જેને પતાવવો હોય એને બેસ્ટમાં બેસ્ટ ઉપાય ભગવાનનો આશરો છે આશરો જેટલો દ્રઢ હશે એટલી આ મનની લડાઈઓ વહેલી પૂરી થશે આશરો જેટલો દ્રઢ હશે એટલું જ આ મનની લડાઈની અંદર જે ઘા લાગ્યા હશે ને રૂજ આવશે આશરો જેટલો મજબૂત હશે એટલું જ આ મનની લડાઈ ની અંદર બધી રીતે આપણે ફાવીશું આવી સ્વામી વાત કરે છે આગળ લખે છે દયા થકી જીત્યા મન જોરાન કાન સુની કેતો નથી નજર દીઠી નિર્વાન દાસ જેની દયા થકી જીત્યા મન જોરા સ્વામી કે છે દાસ જેની દયા થકી જીત્યા મન જોરાન કેટલું બધું સ્વામી શરણા ઉપર વજન આપે છે ભગવાન ને પામવા માટે ભગવાન નું જ વજન આવું કાર્ય જો કોઈ બતાવ્યું હોય તો આપણા નંદ સંતોએ ભગવાન ભગવાન થી જ પમાય ભગવાન કેવળ ભગવાનની દયા થી પમાય છે આપણું કોઈ સાધન આપણી કોઈ પણ પ્રકારની તપશ્ચર્યા ભજન કઈ પણ વસ્તુ એવી નથી કે જેનાથી આપણે એવું કરી શકીએ કે હું આટલું કરીશ એટલે ભગવાન મને મળશે જ મારું મન મારું જીતાઈ જ જશે બસ ખાલી આપણે એટલું વિચારવાનું ચ્યવન મહર્ષિ જેવું આપણે કરી શકીએ એમ છે રાફડો થવા સુધીની તૈયારી ખરી સૌભરી ઋષિની જેમ યમુનાના ધરામાં સાઠ હજાર વર્ષ ઊભા રહેવાની તૈયારી ખરી બસ આટલો જ વિચાર કરીએ ખાલી સાઈઠ હજાર વરસ નહીં એક દિવસ માટે એક દિવસ માટે બગીચા છે ને બગીચા યાર્ડ સારામાં સારા મેન્ટેન કરેલા છે ને લોન સહિત એ બગીચામાં ઉગાડા શરીરે હોઈ જવું છે એક રાત ને એક દિવસ એમાં જ રહેવું છે એક જ રાત ખાલી એક દિવસ બસ ખબર પડી જાય કે આપણે ક્યાં હાલી એવા છે કોઈ રીતે કોઈ પણ રીતે આ મનની સાથે લડાઈ લેવામાં જે લોકો છન્નું હજાર વર્ષે થાકી ગયા રાફડો થયા પછી જે મનની સાથે લડાઈ લેવામાં થાકી ગયા એ મન સાથે હિંડોળા કાંટે હિંચકતો જલેબીન હાટા જમતો જમતો ને પેંડા જમતો જમતો મન હારે લડાઈ લેવા જાય આજના બધા સાધનો વાપરતો થઈને મન હારે લડાઈ લેવા જાય ફોન સ્માર્ટ વાપરવા છે કોમ્પ્યુટરો વાપરવા છે ઇન્ટરનેટો વાપરવા છે સમાચાર જાણવા છે દુનિયાનું બધું વાપરવું છે દુનિયાનું બધું જાણવું છે અને મન હારે લડવા જાય કેવી રીતે બને જાયખ જીવ કીડી જ્યારે એવું વિચારે કે મારે ગિરનાર ઉપાડી લેવો છે મારી પીઠ પર મારે ગિરનાર ઉપાડવો છે એ કીડીની વાતો કહેવાય કોઈ દિવસ કીડી ગિરનાર ન ઉપાડી શકે કીડીના એક પેઢી નહીં એક અબજ નહીં એક ખરબ પેઢી જતી રહેતો કીડીની કોઈ પેઢી ગિરનાર ઉપાડી ન શકે કીડી જે ગિરનાર ઉપાડવાની વાતો કરતી હોય એ ફક્ત વાતો જ કહેવાય એમ હોન તમે મનને જીતવાની સામે કીડી જેવા છીએ કીડી જેવા આપણે શું મનને જીતી શકીએ આપણી તાકાત શું આપણા સાધનવરી કેવા આપણે કયું એવું તપ ને કયો એવો સંયમ રાખીને તૂટી જઈએ જેના કારણે મન હારી જાય દાસ જેની દયા થકી કેવળ ભગવાનની દયા જેટલું મન થોડું જીતાયેલું લાગતું હોય ને એ ભગવાનની દયા સમજીએ નહીં આપણું કર્તવ્ય નહીં આપણું સાધન નહીં આપણી તાકાત આપણાથી કશું નથી થયું જેટલું જીતાયેલું દેખાય છે એ કેવળ મહારાજની દયા છે મહારાજે કૃપા કરીને દયા આપણી ઉપર રાખી છે જેના કારણે આપણું મન એટલું જીતાયેલું જે જે બાબતમાં લાગતું હોય અમે ત્યાગી છીએ ત્યાગીની બાબતો જુદી હોય તમારી બાબતો જુદી હોય અમારે સંસાર સંબંધી ઉપાધિઓ આજે નથી રહી એ બાબત જીતાઈ ગઈ હોય અમે દેહના સંબંધીઓને છોડીને અહીંયા આગળ સત્સંગમાં આવ્યા છે મહારાજના ચરનાર એની બાજુનું મમત્વ તૂટી ગયું હોય એ બાજુ મન ન જતું હોય એ ભગવાનની દયા અમે ધનનો ત્યાગ કર્યો છે ધનમાં અમારી વૃત્તિ ન જતી હોય ભગવાનની દયા સ્ત્રીનો ત્યાગ કર્યો છે સ્ત્રીમાં વૃત્તિ ન જતી હોય ભગવાનની દયા અહીં સારા સારા ભોજનો મળે છે એ ભોજનમાં વૃત્તિ ન જાય ભગવાનની દયા એ અમારા માટે દયા છે તમારા માટે સંસારમાં રહેવા છતાં પણ તમને આશક્તિ ના થાય દેહના સંબંધીમાં આશક્તિ ન થાય પદાર્થોમાં આશક્તિ ન થાય તમારા બિઝનેસ ધંધા છે આદિક કર્તવ્ય માની તમે ચલાવતા હોય એમાં તમને આશક્તિ ના હોય બંધન ના હોય રૂપિયા આવતો એનું બંધન ના હોય જગતમાં કંઈક તમારું ગણાતું હોય સ્થાન કોઈ સમાજના તમે આગેવાન હો ક્યાંક હો એની અંદર તમારું મન ના હોય પાંચ જન તમારી સલાહ લેતા હોય લગ્ન પ્રસંગોની અંદર પણ તમારું મન એમાં ના હોય એ બધી ભગવાનની દયા એક આપણું નથી આપણે તો તૈયાર થાળી પર બેઠા છે બસ દાસ થવાનું છે ભગવાનના દાસ થઈ જઈએ મન આગળ એ પાસ કરશે બાકી આપણી તાકાત નથી 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 આગલાના ઇતિહાસો જોતા એવું લાગે છે કે આપણી તાકાત નથી આગળના આવા મોટા ઇતિહાસો તપના ભજનના જે જોઈએ છે ને ભરતજીના આખ્યાન જોઈએ છે આ બધા ઋષિમુનિઓના આખ્યાનો જોઈએ છે ત્યારે એવું લાગે છે કે કેવળ આ મન તો છે ને ભગવાનની દયાથી જીતાય એના દાસ જેટલા થવા પ્રયત્ન કરીએ ભગવાનના દાસ થવા માટે જેટલા પ્રયત્ન કરીએ આપણે આપણે પ્રયત્ન કરવાનો છે મહારાજના દાસ થવા મહારાજના દાસના દાસ થવા જે દાસ ભગવાનનો થશે અને દાસનોય દાસ થશે એને મન જીતવામાં પોતે પ્રયત્ન નહીં કરવો પડે ભગવાન પોતાની દયા થકી એનું મન જીતાડી દેશે કારણ કે આટલી મોટી ફોજ સામે લડવાનું આટલા મોટા શત્રુ સામે લડવાનું જે ગમે ત્યારે ગમે તે સ્વરૂપ લઈને આપણી પાસે આવે એ વરી આપણા દાસ પનાવીના કોઈ દી જીતાઈ નહીં જો સ્વામી થયા તો સમજી લો કે મન આપણને દાસ બનાવી દેશે જો આપણે ક્યાંય માલિક થયા જો આપણે કંઈક થોડા ઘણા પાવરધા થયા તો મન આપણને રમાડશે 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 અને જો દાસના દાસ થઈને કિંકર થઈને શૂન્ય ભાવે થઈને હે મહારાજ હું કઈ નથી જાજો મેરે મીત મેહવર માગું મેની મેમતી મંદ કછું નહીં જાનું नहीं कछु तुम से हीत बाय की लाज तुमकू बाय ग्रह की लाज है तुमको तुम संग मेरी जीत बिसरन जा मेरे मीत

દાસના એ દાસ થવા માટે પ્રયત્ન કરીશું દાસાનું દાસ જો થવા માટેનો પ્રયત્ન કરીશું તો મન જીતાઈ જશે કારણ કે મનને ભગવાન પોતે જીતી આપશે એમની દયા ભગવાન આપણી ઉપર દયા કરે ને ત્યારે આપણું મન જીતાય છે યાદ રાખો આ જેટલો સત્સંગ મારાથી તમારાથી થાય છે જેટલું ભજન થાય છે જે કાંઈ કથા વાર્તા થાય છે ને સંભળાય છે જેટલું ભગવાનમાં હેત થયું છે સંતો ભક્તોમાં હેત થયું છે ન માનવું આ મેં કર્યું છે કેવળ મહારાજ અને મહારાજના મોટા મુક્તોએ આપણી પર દયા કરી છે દયા કરી છે કંગાળ ઉપર દયા કરી છે કપડાં પહેરવાના હોય રોડ ઉપર ઉઘાડો પડ્યો હોય ખાવાનું ન હોય અને એને કોઈ કોઈ આવી અને એને નવડાવે ધોડાવે સારા કપડાં પહેરાવે જમાડે રહેવા માટે બંગલો આપે ગાડીઓ આપે એ વ્યક્તિને ખબર હોય મારું પ્રારભ તો રોડ ઉપર ઉઘાડા પડી રહ્યો હતો એ મારું પ્રારબ્ધ હતું ધૂળ મારા આખા ચામડામાં ભરાઈ ગઈ હતી એ મારું પ્રારબ્ધ હતું ત્યાંથી મને કોઈ કે દયા કરીને નવડાયો ધોવડાયો સરસ મજાના કપડાં આપ્યા આ મકાન આપ્યું ગાડીઓ આપી મેવા મીઠાઈ આપ્યા આ મારું નથી એની દયા છે એમ સત્સંગમાં આપણાથી આ ચાતુર્માસાયો ભજન થતું હોય તપ થતું હોય પાઠ થતા હોય પૂર્વે આપણે જેટલા આટલા વર્ષોમાં જે કંઈ સેવા કરી છે તપ કર્યું છે ભજન કર્યું છે આ બધું મહારાજે દયા કરી છે આપણું પરતક મન આપણને એક ડગલું પણ મોક્ષના માર્ગે ચાલવા દે એવું નથી એટલું જોરવાળું છે જન્મો જન્મથી આપણે પરતક મનને જ આદર આપેલો છે છતાં પણ આ ભગવાને કંઈક દયા કરી છે ભગવાનના મોટા પુરુષોએ આપણી પર દયા કરી છે કે આપણને આવા ગ્રંથો વાંચવાને સાંભળવાની ઈચ્છા થાય છે આપણું નથી એ એનું છે હજુ આપણે જેટલું માનીશું કે આ મારું નથી મારાથી જે કંઈ ભજન ભક્તિ થાય છે તપ થાય છે સેવા છે શ્રદ્ધા છે વિશ્વાસ છે મને જે શરણાગતિ આસરો છે આ બધું એને દયા કરીશ મહારાજે દયા કરીશ મારું કાંઈ નથી એને દયા કરીશ હું તો કિંકર છું દાસ છું એના ચરણની રજ છું એના દાસનોય દાસ છું એના દાસના ચરણની રજ છું મોટા સાધુના ચરણની રજ છું મોટા ભક્તોના ચરણની રજ છું કાંઈ નથી આવું જ્યારે થાશે જેટલું એ થાશે એટલું મન મન જીતાઈ જશે અને મનને જીતવાની મજા આવશે આપણે નહીં સાચવવું પડે તમારો ફોન જે છે તમારો ફોન જે છે એ ફોનને તમે સાચો છો કે ફોન તમને સાચવે છે ફોનને તમે સાચવો છો પડી ન જાય એનું ધ્યાન તમે રાખો છો એ જ્યારે સ્ટોરમાં હતો ત્યારે જે સ્ટોરનો માલિક હતો એ એને સાચવતો હતો તમે સ્ટોરમાંથી લીધા પછી તમે એના માલિક બન્યા એ તમારો દાસ થઈ ગયો તમે ડાયલ કરો ત્યાં જાય તમે જ્યારે એને બોલાવો ત્યારે બોલે તમે એને રિંગ ઓન કરો તો અવાજ કરે રીંગ ઓફ કરો તો અવાજ ના કરે સંપૂર્ણ તમારો દાસાનો દાસ થઈને રહ્યો છે તો તમે એને કેવા પ્રેમથી સાચો છો સાચો છો ને દાસાનો દાસ થઈને રહ્યો છે એટલે પણ દાસાનો દાસ થઈને ના રહ્યો હોય ઘડીક તમારા ખિસ્સામાં રહે ને ઘડીક કુદીને બાર ફરવા જતો રહે પાછો પાંચ દાડે ફરતો ફરતો આવે તો તમે એની હામું જોવો નહીં અને કોઈક દિવસ એવો આવે કે અહીંથી બહાર નીકળ્યો હોય ને રોડ ઉપર ગયો હોય દાદા ફોન અને ગાડી આરે એક્સિડન્ટ થાય તેના ભૂકા બોલી જાય પણ તમારી પાસે હોય ત્યાં સુધી તમે એને રોડ ક્રોસ પણ કરાવી દેશો બધું જ તમે ક્રોસ કરાવી દેશો ને પણ તમે એને કોઈ રીતે પડવા દેશો નહીં અને આપણે તો અસમર્થ છીએ કદાચ આપણા હાથમાંથી પડે પણ ભગવાન સમર્થ છે ભગવાનની જો આપણે વસ્તુ થઈ જઈએ ને તો ભગવાન સમર્થ છે ક્યાંય આપણો એક્સિડન્ટ નહીં થવા દે ઇન્દ્રિયોનો એક્સિડન્ટ નહીં થવા દે અંતકરણનો એક્સિડન્ટ નહીં થવા દે એ જેવા છે એને જો સંપૂર્ણ સમર્પિત થઈ જઈએ તો એ આપણો એક્સિડન્ટ ન જ થવા દે ભગવાને પોતે કીધું છે સાચો થઈને જો અમને મન અર્પે તો અમારે એમાં તલ માત્ર કસર રહેવા દેવી નહીં એ તો અમારો નિર્ધાર છે કોઈ સાચો થઈને અમને મન અર્પે મહારાજનું મધ્યનું પિસ્તાળીસું વચનામૃત અત્યારે વાલા ભક્તો અમારી આ કથા આપણી અહીં પૂરી થાય પૂજ્ય ગુરુજી પછી રોજ એકથી દોઢ કલાક સુધી સંતોની કથા ડેલી કરે છે ભજન ભક્તિ કરે આખો દિવસ અને પછી કથાવર્તા સંતોની થાય હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં ગુરુજી આ મધ્યનું પિસ્તાળીસ તેનું ઉદ્ધરણ લીધું હતું સંતોની કથા વાર્તા દરમિયાન મહારાજના કેવા શબ્દ છે મહારાજ એમ કે છે કે મારે તો તમે જે ભગવાનના ભક્ત છો મહારાજનો આ ઈસક જુઓ મારે તો તમે જે ભગવાનના ભક્ત છો આપણે બધાય તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ રહેવા દેવો નથી માયાના ત્રણ ગુણ દસ ઇન્દ્રિયો દસ પ્રાણ ચાર અંતઃકરણ પાંચ ભૂત પંચ વિષય અને ચૌદ ઇન્દ્રિયોના દેવતા એકાવન છે આ એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી અને સર્વે માયક ઉપાધિ થકી રહિત સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપ થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી મહારાજ કે છે અમારે આવા બધાને કરવા છે પણ મહારાજ કે ક્યારે આવા હું કરી શકું જો અમને હાચો થઈને મન અર્પે તો જો મન જ ના અર્પે તો મહારાજ કે અમારે એનું રૂડું કરવું હોય તો પણ થઈ શકે નહીં પણ જો મન અર્પી દે તો મહારાજ કે અમે એને આવો કરી દઈએ એટલે મહારાજને જે ઈશક છે આપણને ચોખ્ખા કરવાનો આપણે એના જેટલા દાસ થતા જશું એમના દાસના દાસ થતા જશું એટલી મનની લડાઈઓ બહુ જ જલ્દી પૂરી થઈ જશે પ્રયત્ન કરીએ જેટલા ગરીબ થવાશે ને એટલી મનની લડાઈઓ ઓછી થઈ જશે ગરીબપણું જેટલું આપણામાં ઓછું છે ને એટલી જ મનની લડાઈઓ વધારે જેટલું ગરીબપણું વધારે એટલી મનની લડાઈઓ ઓછી તમે કહેશો કેમ તેનું રહસ્ય છે જેટલું ગરીબપણું હોય ને એના હૃદયમાં આઠેપોર અહો 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 થયા કરે ગરીબપણું રહે ને એટલે એને આઠેપોર અહો અહો થયા કરે અને અહો અહો થાય ને એમાં ક્યારેય પણ મનની લડાઈ ના થાય ભ ભગવાનનો અભિષેક થતો હોય એમના પાટો સૌ થશે ને અભિષેકના દર્શન થશે મહારાજને અલગ અલગ જ્યુસ અલગ અલગ ફ્રૂટના જ્યુસો અલગ અલગ કલર અલગ અલગ બીજા બધા ઉપચારોથી મહારાજનો અભિષેક થતો હોય અને એ મહારાજને બધાયથી દહીંથી દૂધથી સાકરથી મધથી મહારાજનો અભિષેક થશે ને તમે દર્શન કરો ત્યારે મને કહો કોઈનું મન પણ વિકારને પામે એવા દર્શન થાય ત્યારે વિકારને પામે સંતો બેસતું વર્ષ હોય ને બધાય દર્શન મહારાજના કરતા હોય ગુરુજીને સંતો બધાય ભેગા થયા હોય ને બધા એકાબીજાને દંડવટ કરીને ગુરુજી બધાને ભેટતા હોય ને સંતો એકાબીજાને દંડવટ કરતા હોય ને બધાને ભેટતા હોય અને આખું પૂજન થતું હોય ને એ બધું બેઠો હોય ત્યાં કોઈ માણસને વિકાર થાય મન એનું આગું પાછું થાય ન થાય એવા દ્રશ્યને જ્યારે જોઈએ ત્યારે હા જગતનો હાવ ભંગારમાં ભંગાર જીવ હોય એને તો કોઈ જગ્યાએ તો મહારાજ ભેગા મૂકો તોય કાંઈ ના થાય પણ આપણે જે મોમુકશું છીએ એના હૃદયમાં તો પરમ શાંતિનો અનુભવ થાય મહારાજનો અભિષેક થતો હોય મહારાજની મહાપૂજા થતી હોય મહારાજ આગળ અંકુટ ધરાવાતો હોય મહારાજના સરસ શણગાર કર્યા હોય મહારાજ હિંડોળે ઝૂલતા હોય ત્યારે આ બધા દર્શન કરીને આપણે મુમુકશું છીએ આપણે મોક્ષના પ્યાસી છીએ આપણી રૂચિ ભગવાનના ધામને પામવાની છે આપણે મુક્તોની ભેગા બેસવાની રૂચિ છે આપણને પરમ શાંતિ થાય જ થાય જ પણ એ થવાનું કારણ શું ત્યારે મન આપણું નિર્વિકાર રહ્યું મન કોઈ રીતે આપણે સંપૂર્ણ ચોખ્ખા ન હોવા છતાં પણ ત્યારે મન કેમ એકદમ શાંત થઈ ગયું એનું કારણ છે લક્ષ્માનંદ સ્વામીએ પ્રથમના ઈઠ્યોતેરમાં પ્રશ્ન પૂછ્યો છે ભગવાન ને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ ત્યારે સમજી અને આઠે પહોર અહો અહો સરખું કેમ રહે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ ભગવાન ને આ સંત તે સર્વે વૈકુંઠ ગોલોક અને બ્રહ્મપુર તેના નિવાસી છે આ ભગવાન અને આ સંત બંનેને કીધા સર્વે વૈકુંઠ ગોલોક અને બ્રહ્મપુર એટલે કે અક્ષરધામ એના નિવાસી છે તે સંતને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જ એ સર્વે ધામ છે અને એ સંત ભેળો મારો નિવાસ થયો છે તે મારું અતિ અતિબળું ભાગ્ય છે આવા સંતની ભેગા મારો નિવાસ થયો એ મારું અતિ અતિબળું ભાગ્ય છે એવી રીતે સમજે તો આઠેપોર આશ્ચર્ય સરખું રહે અને આઠેપર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે પછી આનંદના સમુદ્રમાં જે ઝીલતો હોય એને કોઈ દિવસ પરતક મન આવે જ નહીં પરતક મન એને જ હેરાન કરે છે જે આનંદના સમુદ્રમાં ઝીલતો નથી વિષય છે એનો આનંદ નથી વિષય છે એનો હરખ છે હરખ હરખ હોય ને હર્ષ હોય ને ત્યાં શોખ હોય વિષય એ આનંદને આપવા વાળો નથી વિષય એ હરખને આપવા વાળો છે હરખ હોય એટલે શોખ હોય જ્યારે પરમાત્મા પરમાત્માના સંત અને ભક્તનો મહિમા એ આનંદને આપવા વાળો છે આનંદ છે ત્યાં આગળ પરતક મન નથી અને આનંદ તો જ રે દાસના દાસ થઈએ તો આનંદ રે દાસનો દાસ ના થાય એને આનંદ ક્યાંથી હોય એને તો રાત ને દિવસ પોતાના મનનું ધાર્યું કરવું એને તો રાત ને દિવસ બીજા ઉપર હુકમ ચલાવવો એને તો રાત ને દિવસ બધાય મારું માને બધા મને આધીન રે આવા બધા પ્રકારના હજારો પ્રકારના વિકારો રૂપ સંકલ્પો હોય અને એના કારણના પરતક મને એની ઉપર હાવી થઈ ગયેલા હોય એને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં બળ ના આવે નપુષક નહીં માયકાંગલો થઈ જાય એવું થાય માટે દાસ થવું તો ભગવાન દયા કરશે જ ભગવાનના ભક્તો સંતોના દાસ થવું તો સંતો ભક્તો આપણી ઉપર દયા કરશે જ અને એની દયા થકી જ મન જીતાશે બીજો કોઈ ઉપાય નથી આપણું અંતકરણ નિર્મળ ક્યારે વર્તે છે બરાબર પોતે આપણે માર્કિંગ કરીએ કે આપણા અંતરમાં ક્યારે આમ પરમ શાંતિ સુખ ક્યારે થાય છે જ્યારે આપણે એવો વિચાર કરશું ને કેવા મોટા મહારાજ મને મળ્યા ઓહો કેવા મોટા સાધુ મને મળ્યા કેવા ભગવાનના ભક્તોનો આ મને સંગ મળ્યો કેવા શાસ્ત્રો મન મળ્યા ઓહો મારા કેવડા મોટા ભાગ કેવડા મોટા ભાગ આવું અહોહોપનું હશે ને એનું મન જશે એનું મન જશે જ નિયમ વિશેની હતી તો ઘણા ભક્તોએ પોતપોતાના નિયમો કીધા એમાં કેટલાક ભક્તો હતા તો એમને વચનામૃતના કેટલા બધા પાઠ કર્યા ભક્ત ચિંતનના કેટલા પાઠના નિયમ લીધા આ બધું જે થાય છે તો એમને વચનામૃતના બસો નો અઢાર પાઠ કર્યા બરાબર તો બસો અઢાર પાઠ કર્યા અને હજુ પાઠ ચાલુ છે જે વ્યક્તિ આખી જિંદગી વચનામૃત લીધું નથી ક્યારેય પોતાની પાછલી જિંદગીમાં તો ભગવાન સ્વામીની ઓળખાણ થઈ છે મગનભાઈને પાછલી જિંદગીમાં થઈ છે એને જન્મથી ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનો આવો લગાવ નથી પાછલી જિંદગીમાં થયું વચનામૃતનો પરિચય પાછલી જિંદગીમાં થયો અને ત્યારે પાછલી જિંદગીમાં આટલા વચનામૃતના પાઠને આટલું કરી શક્યા પણ ક્યારે કરી શક્યા એમને પાછલી જિંદગીમાં એવું અનુભવાયું છે સૌથી પહેલાં એમના અંતરને પૂછો પહેલાં શું અનુભવાયું ઓહો આ ભગવાનના સંતોના આ ભગવાન કેવડા મોટા આવો અનુભવ થયો ને એના કારણે પછી ભગવાને દયા કરી અને દયાના કારણે વચનામૃતના એટલા પાઠ થયા ને હજુ મહારાજ એમના દ્વારા કેટલા પાઠ કરાવીને એમના આત્માને કેટલું પોતાનું સ્વરૂપ ભગવાન પોતે દાન આપશે એ તો ભગવાનને એ બે જાણશે પણ એ થયું ક્યારે એ આશ્ચર્ય સરખું એમને રહ્યું ત્યારે અને હજુ પણ એમને આશ્ચર્ય સરખું રે ત્યાં સુધી જે ચાલુ રે એમને આશ્ચર્ય સરખું બંધ થાય એટલે તરત બસો ને અઢાર નહીં બે હજાર ને અઢાર કર્યા હોય તો એ બંધ થઈ જાય આશ્ચર્ય જ્યાં સુધી રે અહો અહો રે ત્યાં સુધી ભગવાનની આપણી ઉપર દયા રે અહોહોપણું જાય એટલે ભગવાનની દયા જાય બધા જ પરતક મનના બધા જ આઈ આવીને આપણને થપાટ મારી જાય માટે જેને ભગવાનની દયાના પાત્ર આપણે જેટલા થયા છીએ ને હજુ વધારે દયાના પાત્ર થાવું હોય તો અહો અહોપણું હૃદયમાંથી ન જવા દેવું એનો ઉપાય એક જ છે દાસત્વને ગરીબપણું પાકું કરવું ગરીબપણાને દાસત્વ વિના ગરીબપણા આવે કોઈ ઉપર હુકમ જો હુકમી વ્યક્તિ હોય પોતાના મનનું ધાર્યું કરવા વાળો સ્વભાવ હોય જેને તેને ડંખ મારવાના સ્વભાવ હોય એવા વ્યક્તિ તો એના હૃદય તો કોરો હોય એની અંદર તો પરતક મનના બધા જ શત્રુઓ અંદર નિવાસ કરીને હોય જેને કોઈનું ભૂંડું કરી નાખવાની ઈચ્છાઓ હોય ભલે ગમે એટલી પૂજાના આસન પાથરીને ત્રણ કલાક બેસતો પણ કોઈનું ભૂંડું કરી નાખવાની ઈચ્છા હોય કોઈનું ખરાબ કરી નાખવાની ઈચ્છા હોય ભલે કરોડોનો ધર્માદો કરતો ભલે એટલું આખા મંદિર બનાવતો પણ એના હૃદયની અંદર ક્યારેય ભગવાનનો નિવાસ ના થાય મોટા મોટાને મળેલો હોય ને તો એના હૃદયમાં ભગવાનનો નિવાસ ના થાય પરતક મન અને નિજ મનની લડાઈ એની કોઈદી પૂરી ના થાય જેને આ લડાઈને જીતવી હોય સ્વામી છેલ્લે આપણને ઢોળીને કહે છે અહો અહોપનો આશ્ચર્ય સરખો આ સત્સંગ છે એવા સત્સંગને એવી જ રીતે માનો જો આ આ સત્સંગને આશ્ચર્ય સરખો સ્વીકારવાનો ન હોત તો પ્રથમના પ્રશ્ન કાઢી નાખ્યો હોત લક્ષ્મણનાનંદ સ્વામીનો આ વચનાબતનું સંશોધન થયેલું છે આ અચાનક લખાઈ ગયેલો ગ્રંથ નથી આ એવો ગ્રંથ નથી કે લખાઈ ગયો છાપી દીધો છે એવો ગ્રંથ નથી આ ગ્રંથોનું શ્રીજી મહારાજે સ્વયં આ ગ્રંથનું આ ખૂબ પ્રૂફ રીડિંગ પોતે કર્યું છે શ્રીજી મહારાજે જેટલા પ્રશ્નો રાખવા ઘટે એટલા રાખ્યા છે જેટલા ઉત્તરો રાખવા ઘટે એટલા રાખ્યા છે સંતો પાસે એટલા રખાવ્યા છે એવો ગ્રંથ છે એ આપણને એવું કે છે અહો સરખું આશ્ચર્ય સરખું આઠે પર કેમ રે એનો અર્થ એ છે કે આઠે પર અહોહો આશ્ચર્ય સરખું રે પછી લડાઈ કોણ યારે રે જ્યારે આ હોલની અંદર સતત લાઇટો ચાલુ જ છે અંધારું થાય તો પણ અહીંયા આગળ લાઇટો ચાલુ જ છે તો અહીંથી ચોરી સાની થાય અહીં અંદર આવેલો ચોરી ક્યાંથી કરે અહીં કેમેરાઓ પચાસ નાખેલા હોય અને લાઇટો ફૂલ ચાલતી હોય તો કોઈ ચોરી કરવાની હિંમત કરે અને કરે તો એ રેય ખરો પકડાય વિના એમ અહો અહોપું આશ્ચર્ય સરખું જે છે ને એ હૃદયરૂપી મેલની અંદર પ્રકાશ કહેવાય પ્રકાશ કેમેરાઓ અને લાઇટો ગોઠવાઈ ગઈ હૃદયમાં જેને અહોહોપણું આઠે પહોંડ્યું ને એને પછી હૃદયમાંથી કોઈથી ચોરી ના થાય પણ જેને અંદર અંધારપટ થાય એટલે બધું ચોરાય અંધારપટનો અર્થ શું થાય જ્યારે આપણને આ સત્સંગ અલૌકિકને આશ્ચર્ય સરખો ના લાગે શ્રીજી મહારાજનું સ્વરૂપ અલૌકિકને આશ્ચર્ય સરખું ન લાગે સંતો ભક્તો આપણને માઇક દેખાવા લાગે આ સત્સંગની અંદર આપણને બધે લુખાસ લાગવા લાગે એટલે અંધારું ચાલુ બલ્બ ઉડવાના ચાલુ થઈ ગયા એક પછી એક બલ્બ ઉડે હજુ છેલ્લો ડીમ ચાલુ હોય ત્યાં સુધી જો પાછો મંડે કોઈ બોલાવીને તો પાછી લાઈટો ચાલુ થાય તો જે અંધાર પટ બધું ને નવરો થઈ જાય બધું નવરો કર દે કારણ કે પરતક મનને તો આખા રાજ્યમાં અંધારું હોય એવું જ ગમે છે એને અજવાળું ગમતું જ નથી ચોરને શું ગમે ચોરને અંધારું ગમે રાત પડે એટલે ચોર રાજી ચોરને તો એ જ ગમે પરતક મન ચોર છે એટલે એને આપણા હૃદયમાં અંધારું થઈ જાય આપણે ભગવાનમાંથી લુખા થઈ જઈએ સાધુમાંથી લુખા થઈ જઈએ હરિભગતમાંથી માંથી લુખા થઈ જઈએ સત્સંગના શાસ્ત્રોમાંથી લુખા થઈ જાય કઈ મજા નથી કઈ મજા નથી બધું બરાબર છે આપણે તો બસ ઘરમાં બેઠા ભગવાન જે બાકી કાંઈ મજા નથી એવું પેલા કરાવે પેલા ભગવાનને સાધુમાંથી ઉખાડે હરિભગતમાંથી ઉખાડે આપણે જ ઘરમાં બેઠા જે કરવું બાકી ક્યાંય કશું જવું નથી કંઈ કરવું નથી એમ ઉખાડે ઉખાડતા 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 ઘરમાંય ભગવાન હોય ને ત્યાંથી ઉખાડ નાખે અને લુખો કર નાખે ટીવી જોતો થઈ જાય આખો દિવસ બીજી પંચાત કરતો થઈ જાય આવી દશા થાય પ્રયોગ કરવા જેવો નથી કોઈકને થઈ ગયું એનો ખાલી જોવા જેવો છે કોઈકને થઈ ગયું હોય ને એનો ખાલી જોઈને અનુભવ લઈ લેવાનો ખરું આવું તો છે જ્યાં સંસારની અંદર દુઃખ છે કંઈ દુઃખ અનુભવવા ના જવાય પણ સંસારમાં જેને દુઃખ આવ્યા હોય એને જોઈ અને ખાલી જાની લેવાય કે આવું છે એમ કોરોના કોકના સંપર્કમાં આવો એટલે થઈ જાય જે કોરોનાવાળો હોય ને એની આરે જાઓ એટલે થઈ જાય તો આપણે અનુભવ કરવા જવાય લાવો હું જાઉં ખબર પડે કોરોના થાય છે કે નથી થતો ભાઈ ના જવાય આટલા બધા રોજના સાઠ હજાર કેસ થાય છે તો સમજી જા વાતને કે તું નજીક ગયો તો મર્યો એટલે નહીં જવાનું તો એ સમજી જાય એ ડાયો કહેવાય ને પણ કોઈ એવું કે ના ના એકવાર એક્સપિરિયન્સ કરીએ આપણે એક્સપિરિયન્સનો દીકરો જતો રહીશ અહીંથી રહીશ જ નહીં એ એક્સપિરિયન્સ કરવા જેવી વાત નથી એને તો ખાલી બીજાના અનુભવથી સમજી લેવાય સર્ફ હોય ઝેરી સર્ફ એને ડંખ માર્યા હોય બે જણને અને એ લોકો ધામમાં જતા રહ્યા હોય તો આપણે એવું વિચારાય કે લાવો એ સર્પની સામે ઊંય જવું જોવું તો ખરો શું થાય છે એવું કરીએ એવું ના કરાય એમ જે લોકો ભગવાનમાંથી લુખા થાય સાધુમથી લુખા થાય હરિભગતમાંથી લુખા થાય સત્સંગમાંથી લુખો થાય એ ધીરે ધીરે લુખો થઈને આવ લુખો થઈ જાય છે અને કલ્યાણના માર્ગેથી પડી જાય છે પૂરો નાસ્તિક બની જાય છે એવી તો કેટલી ઘટનાઓ પૂર્વે થઈ ગઈ છે વર્તમાન કાળે પણ દેખાય અને ભવિષ્યમાં પણ દેખાશે ત્યારે આપણને બીક રહેવી જોઈએ મારું અલૌકિકપણું જે હૃદયમાં ભગવાન પ્રત્યેનું છે ભગવાનના સંત અને ભક્ત પ્રત્યેનું છે આ સત્સંગના શાસ્ત્રો પ્રત્યેનું છે આ સત્સંગના અંગો પ્રત્યેનું છે એ મારું અલૌકિકપણું એ મારી જે અલૌકિક દ્રષ્ટિ જે મારું અહોહોપનું એ મારે હૃદય મારું ક્યારેય લુખું નથી થવા દેવું એમાં વધારે થોડા બે બલ વધારે મૂકીને વધારે પ્રકાશ કરવો છે એને વધારે ભીનું કરવું છે તો ભગવાનની દયા આપણી ઉપર ચોક્કસ રહેશે દાસ જેની દયા થકી જીત્યા મન જોરાન કાન સુની જોરાતો નથી નજર નિર્વાન સ્વામી કે કાન સુની નથી કેતો કીધું અને મેં તમને કીધું એવું નહી સ્વામી કે કાન સુની કેતો નથી નજર દીઠી નિર્વાણ મેં તો આંખોએ જોયું છે કે ભગવાનની દયા થકી કેટલાય મનને જીતી ગયા મનને રમાડતા થઈ ગયા એવા તો મેં હજારોની સંખ્યામાં જોયા છે મેં હજારો ત્યાગ્યો જોયા છે એમ સ્વામી છે આ તમને કાને સાંભળેલી વાતો નથી કરી કે દયા થકી આવું થાય જો નિષ્કુળન સ્વામી આટલું બધું વજનપૂર્વક કહેતા હોય કે મેં કોકનું સાંભળેલું નથી કીધું મેં જોયેલું કીધું છે નંદ સંતો ની ખાસિયત એ જ છે પૂર્વે પણ શાસ્ત્રો તો રચાયા છે ભગવાન પરખ અને ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એ શાસ્ત્રો પણ રચાયા છે પણ બેની વચ્ચે તફાવત એટલો છે પૂર્વે જે જોયું પોતે પોતાની સ્થિતિએ કરીને જે જોયું એવું ઋષિમુનિઓએ લખ્યું છે એમને જે અંતરમાં પ્રકાશ થયો ને દેખાયું એ લખ્યું છે નંદ સંતોએ પોતાની નજરથી જે અનુભવ્યું એ લખ્યું છે અંતરમાં તો અનુભવ્યું પણ બાર નજરથી પણ અનુભવ્યું એ લખ્યું છે એટલે શ્રીજી મહારાજના નંદ સંતોનું જે સાહિત્ય છે આપણા કલ્યાણ માટે પૂર્ણ ખોરાક છે પૂર્ણ ખોરાક સંતોના લખેલા ચરિત્રો મહારાજના જે લખેલા છે સંતોના લખેલા ગ્રંથો સૈદ્ધાંતિક વાતો આવા કાવ્યો આ બધું આપણા આત્યંતિક કલ્યાણ માટે પૂરતો ખોરાક છે કશું બીજું જાણવાની જરૂર નથી બસ આ સંતોએ જે લખ્યું એટલું જાણી લઈએ ને તો આપણી માટે પૂરું કીડીને જોઈએ કેટલું સંતોએ તોય જાજુ લખ્યું છે આપણે તો કીડી જેવા જીવ બે પંક્તિ સમજી લઈએ ક્યાં અમે ક્યાં આપ તોય પૂરું થઈ જાય જાજુ કઈ જરૂર નહી આટલી બધી પંક્તિઓ સ્વામીએ લખી છે ને એમાંથી એક બે જ સમજવાની છે આપણું પૂરું થઈ જાય જિંદગીમાં કશું કરવું રહે નહીં દાસ જેની દયા થકી જીતે કાનસુની તો નથી નજર દીઠી નિર્વાન આ તો મેં આંખોએ જોઈ છે સ્વામી કે કાનની નહીં કાનથી સાંભળેલી નહીં માટે પ્રત્યક્ષ વાતો છે અનુભવની વાતો છે તો આપણે પણ દાસના દાસ થઈ અને મનની સાથેની લડાઈ ભગવાનની દયા થકી ભગવાનના સત્પુરુષની દયા થકી ભગવાનના સંતો ભક્તોની દયા થકી આ સત્સંગના શાસ્ત્રોના સત્સંગના અંગોની દયા થકી આપણે પરતક મનને હરાવવું છે અને હારશે દયા થકી આ બધું જે આગળ બધું કીધું એ બધું સ્વામી કે દયાથી થાય છે બસ આપણે એટલું જ અનુભવવાનું છે દયા આપણું જોર કાંઈ રાખવાનું નથી સ્વામી આવી વાત આની અંદર કરે છે એકસો ને ઇઠ્યોતેર કડી અહીં પૂર્ણ થઈ છે ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવેશ્વરમ ભક્તિ માત્મજમ બાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની જે